परिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः हरि कृष्णाय परं ब्रह्मणे नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सद्गुरु देवानी जय। जय श्री स्वामी नारायण। आज तारीख 28 9/2021 વાર મંગળવાર છે। આજનો સુવિચાર છે જે વ્યક્તિના વિચાર અને નિયત સારી હોય છે ભગવાન એને મદદ કરવા કોઈ પણ રૂપમાં હાજર હોય છે। परिवार जे व्यक्तिना विचार अने नियत सारी होय छे भगवान एने मदद करवा कोई पण रूप में हाजर होय छे। बस विश्वास मोटी बात छे। विचार सारा जोईए। विचार कोकनु भलू करवाना जोईए। विचार सुखी थवाना जोईए। विचार प्रगति करवाना जोईए। भले प्रगति करे पण कोई ने नुकसान करीने प्रगति करवाना विचार ना होवा जोईए। नीतर एनु जे थावुं होय ते थाय पण मारू काम तो थाय ए बुरा विचार कहेवाय। नियत सारी जोईए। सारू करवानी भावना जोईए। विचार सारा होय नियत सारी होय तो भगवान कोई ना कोई रूप में तमने पछी एम थाय के मने भगवाने क्या मदद करी थी मने तो फलाणा भाईए मदद करी थी पण ई फलाणा भाई नु रूप लई भगवान ज आव्या हता। क्यारेक संतना रूपे आपे आवे क्यारेक भक्तना रूपे आवे क्यारेक कोई गरीबना रूपे आवे
ક્યારેક અલગ અલગ રૂપ ધારણ કરી અને ભગવાન આપણી મદદ કરી જાય છે. સર્પ કરડવાનો હોય ને દોડતો આવતો હોય ને વચ્ચે છલાંગ મારીને જો નોળિયો પડે ને તો એ રૂપે કોણ આવ્યું બોલો? એમને બચી ગયો આ ન હોત તો એ રૂપે ભગવાન આવ્યા હોય. એક્સિડન્ટ થવાનો હોય અને આમ એક જ સેકન્ડની વાર હોય ને એમાં બરાબર બ્રેક ઉપર પગ વાગી ગઈ, ચોટી ગઈ ગાડી, બચી ગયા, કોણ આવ્યું હતું ત્યાં? એ પગમાં આવ્યું હતું કોણ? હાશ ભગવાનને બચાવી લીધા. નથી કહેતા આપણે ઈ જે નાભીમાંથી નાદ નીકળે ને એ ભગવાન જ આવ્યા હોય રૂપે. નાસ્તિક લોકો હોય ભગવાને ક્યાંય તો આને મને બચાવ્યો, એ તો આમ કર્યું, કાં પોતાનો યશ લે, એ તો મેં આમ કર્યું ને એટલે બચી ગયા, બાકી ન બચત. એ તો મેં આમ કર્યું ને એટલે આ કામ થયું, નહીં તો ન થાત. હું કરું કરતલ દૂજો કોઈ, આદરા કામ અધૂરા રહે ને મારો હરિ કરે સો હોય. બધાના આધાર અધૂરા પડ્યા હોય. અહીંયા આટલું મોટું મંદિર થાય ત્યારે ગુરુજી એ જ કહે કે આ ઠાકોરજી મહારાજ બધું કરે છે, આ બધું ભગવાન કરે છે. કોઈકના કોઈકના હૃદયમાં ભગવાન પ્રેરણા કરે અને આ બધું કામ ચાલે. એના વિના કોઈથી હુકું પાંદડું હલે નહીં, શેકેલો પાપડય ભાંગે નહીં. એ ઘણા એમ કહે કે આટલું મોટું મંદિર પૂરું થઈ જશે, એ ગુરુજી એટલું જ કહે પૂરું કરવા માટે નથી આદરું. શું પૂરું કરવા માટે શરૂ નથી કર્યું, જ્યારે થવું હોય છે એના હાથમાં છે, એ કરશે. આજ કરે, 5 વર્ષે કરે, 25 વર્ષે કરે, 500 વર્ષે કરે, એ કરશે. એક જ જશ ભગવાનને આપે. જે કરે છે ભગવાન જ કરે છે, જે કરે છે ભગવાન જ કરે છે, સારું કરે છે, નબળું કરે છે એ તો આપણા મનની કલ્પના છે. ઘણીવાર વિશ્વાસ જો હોય તો સૂળીનું દુઃખ કાટે મટાડી નાખે. બોલો, સૂળીનું દુઃખ કાટે મટાડી નાખે. ભરોસો હોવો જોઈએ, નિયત સારી હોવી જોઈએ, વિચાર સારા હોવા જોઈએ. કોઈના કોઈ રૂપમાં ભગવાન આપણા ભલા માટે ઊભા જ છે. ભગવાન તો એમ કહે છે તું પોકાર તો ખરો, પેલા હાથીની નિયત થોડીક વાર બગડી ગઈ હતી, સમજ્યા, કે આ તો મારા બધાય હગાવાલા છે, એ જ મને બચાવી લેહે. શું એ જ બચાવી લેહે? મારી આ બધી રાણીઓ છે, મારા બાળ બચ્ચા છે, એ બધાય મને બચાવી લેહે. તો બધાય હામું જોઈ જોઈને બૂમો પાડવા લાગ્યો, કોઈ મને કાઢો આમાંથી, આના આ આ મગરમચ્છથી મને બચાવો. કોઈ એને બચાવ્યા, બધાય વયા ગયા, હરકી ગયા બધાય. કારણ કે એને એમનો એટલી ભાવના હોત કે આમાં રહીને ભગવાન મને બચાવશે તો એમાં પ્રવેશ કરીને તાકાત લાવત ને તો કાઢલે જ બહાર. ભગવાન નહોતા ત્યાં સુધી કાંઈ ન થયું. અને જે દિવસે હુંઢમાં કમળ લઈને પોકાર્યા ભગવાનને, અને ત્યારે ભગવાન તરત આવી ગયા, હો સુદર્શન ચક્ર, ચક્ર રૂપે આવીને ભગવાને રક્ષા કરી. દ્રૌપદીને એવું હતું કે આ ધૃતરાષ્ટ્ર મારી રક્ષા કરશે. બરસભાની અંદર ચીરહરણ થયા, એને એમ હતું કે આ ધૃતરાષ્ટ્ર મારી રક્ષા કરશે, એને કાં તો આ કૃપાચાર્ય દ્રોણાચાર્ય તો કરશે જ, એ નહીં કરે તો નક્કી આ ભીષ્મ પિતા તો કરશે જ, એ નહીં કરે તો મારા 5 પતિઓ છે, એક એક પતિમાં 10,000 હાથીનું બળ છે, એ તો ચોક્કસ મારી રક્ષા કરશે. કોઈ ના ઊભું થયું, બધાએ નીચી મુંડી કરીને બેસી ગયા. પછી છેલ્લે પરમાત્મા એને યાદ આવ્યા, હે કેશવ, હે માધવ, હે મોરારી. ત્યાં ભગવાન સાળી રૂપે પ્રગટ થયા. કયા રૂપે? સાળી રૂપે પ્રગટ થયા.
9999 ફીંડલા વળી ગયા, પેલો પરસેવે રેબજેબ થઈ ગયો, ખાલી મૈરો નહીં એટલું જ, બાકી મૃતપ્રાય થઈ ગયો, ડળી ગયો દુર્યોધન, ઓલો દુશાસન ખેંચી ખેંચી, તોય ખૂટ્યું નહીં. સારી કી હે નારી હે કે નારી કી એ સારી હે? સારી કી એ નારી હે કે નારી કી એ સારી હે? એ તો ઠાકોરજી હે, જ્યાં એ સારી રૂપે ઠાકોરજી હે. કોઈના કોઈ રૂપમાં ભગવાન આવી જાય છે. ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં તો ત્યાં સુધી લખ્યું, બોલ્યા કે લીલા તૃણને દંડવટ કરજો, ન્યામાં રહીને પણ હું તમારી રક્ષા કરીશ. લ્યો, શેમાં? એક લીલા તૃણને દંડવટ કરજો, એમાંથી ઊભો થઈશ અને તમારી રક્ષા કરીશ. લ્યો, હોળીનું દુઃખ કાટે મટાડી દે જો વિશ્વાસ હોય તો. આવા તો લાગટ પ્રસંગો આજ બને છે. એવા ભયંકર એક્સિડન્ટોમાંથી બચી ગયા હોય, એવા ભયંકર રોગોમાંથી બહાર નીકળી ગયા હોય, ખબર ન પડે, હાવ નોર્મલ થઈ ગયેલો. એ કોણ બચાવે છે? બોલો, કોણ બચાવે છે? માટે ભગવાન ઉપરથી ભરોસો ક્યારે ઓછો ન થવા દેવો, ભગવાન ઉપરથી વિશ્વાસ ક્યારે ઓછો ન થવા દેવો, વધારવો દિવસે ને દિવસે. આપણી કિડની, આપણો વાલ, આપણું હૃદય, આપણી નાડીઓ ધબકતી કોણ રાખે છે? ભગવાન રાખે છે. હાંજે હોઈ જાઓ, એ ઊંઘ કોણ લાવે છે? તાકાત છે કોઈની ઊંઘ લાવે? ઘણા માળા વાલીડા કહી તો ગોળી ખાવ ને એટલે ઊંઘ આવી જાય છે. ગોળીએ પડી રે તારી કાંઈ નો ઠેકાણો રે, અને ઉજરી જાય ને ગુજરી જાય. હે, ભગવાનનું નામ લે, ભગવાનના નામમાં એટલી તાકાત છે. હે, ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી જાય. 3 જ કલાક ઊંઘી ગયો હોય ને ફ્રેશ થઈ જાય ને. અમુક તો પીડા હોય મગરમચ્છની જેમ, હે 12 કલાક સુધી આપણને એમ થાય કે આને હજી સંતોષ નથી થતો. પણ તોય ભલે ગમે એટલું ઊંઘે, તોય જગાડે કોણ? હોવડાવે ઈ, જગાડે ઈ. વિશ્વાસ રાખવો ભગવાનનો. એક લોહીના બુંદમાંથી દૂધ બનાવે, કોણ બનાવે? બોલો, લોહીમાંથી દૂધ બનાવવાનું ફેક્ટરી દુનિયામાં છે કે? ભગવાન બનાવે. જો તમે બાળક જન્મે એટલે તરત માતાના સ્તનમાં દૂધ આવે છે. ક્યાંથી આવે છે? કોણ લાવે છે? કોણ બનાવે છે? કે એના મોઢામાં દાંત નથી. આ ખાશે શું? લોહીનું દૂધ તાત્કાલિક બનાવી અને પોષણ કરે બાળકનું. કોણ કરે છે? પ્રત્યક્ષ દાખલો છે ને એમ તો. અને તમે જુઓ, જેવો છોકરો રોટલી ચાવતા શીખી જાય, ભાત ચાવતા શીખી જાય, ખાતા શીખી જાય, તરત દૂધ ઉકાઈ જાય. કોણ કરે છે? અને આટલો જ ટાઈમ જરૂર છે. આ છે ભગવાનની શક્તિ. માટે ભરોસો પૂર્ણ રાખો. જે વ્યક્તિના વિચાર અને નિયત સારી હોય, આ બે વસ્તુ સારી રાખવી બસ. કોઈનું ભૂંડું કરવાની ભાવના નહીં રાખવાની. બધાય ભગવાન સૌનું ભલું કરે, ભગવાન સૌને સદમતી આપે, અને શરૂઆત મારાથી કરે. આ કહી દેવો પાછું, કારણ કે હું કંઈ ડાયો નથી, હું ગાંડો જ છું, હું બુદ્ધિહીન જ છું, હું દુર્બુદ્ધિ છું. સૌથી પહેલું મારું નામ લિસ્ટમાં આવે એટલે સૌથી શરૂઆત ક્યાંથી કરવી પડે? બોલો, પોતાથી. હા, સારી સદમતી આપજો, શરૂઆત મારાથી કરજો. તો જે વ્યક્તિના વિચારને નિયત સારી હોય, ભગવાન એને મદદ કરવા કોઈના કોઈ રૂપમાં જરૂર આવે છે, આવે છે ને આવે જ છે. હવે દિવસમાં ભગવાન કેટલી વાર રક્ષા કરતા હોય છે તમે વિચાર કરો. આપણે ખાઈએ પચાવે કોણ? ન પચે તો શું થાય? એક દી, બે દી, ત્રણ દી ગુજરી જાય. જે ખાય એનું ઝેર થઈ જાય તો શું થાય? થઈ જાય, ઘણાને થઈ જાય, ખાય ઝેર થઈ જાય. કે જેવું નાખે ને એવું સીધું બાયપાસ. કાલનું જ કહેતા કે કોણ એવું છે બાથરૂમ ગંદા કરી નાખે છે, ભરાય ભરી દે છે બધું. કોણ કહેતું તું? વાત કરતો તો નહીં. હાજે જે ખાય તે ટકે જ નહીં હોજરીમાં. બોલો, આવું થાય? ટકે જ નહીં. નાખે એટલે તરત જવું પડે, કંઈ પણ પાણી પીવે તરત જવું પડે.
ભગવાન આપણને જો તો પચાવી નાખે છે, કંઈક નાની દયા છે. અને ઘણા તો ઠીક છે, પકાવેલું સારું ખાય તો અમુક કાચું કેડું જે આવે તે ઓરવા માંડે, જાણે ઘંટી હોય, ઘંટીની જેમ ઓરતા હોય, અને તોય ભગવાન પચાવી દે. લો કેટલી તાકાત છે. તો કોણ છે? અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માશ્રિતા. આ ભગવાન રક્ષા કરે, નહીતર તો હે બધું લોકઅપ થઈ જાય, ચોકઅપ થઈ જાય, હોજરી ને બધું શું કહેવાય, આતરડા બધું ચોકઅપ થઈ જાય, આગળ જાય જ નહીં તો શું દશા થાય? કો તમારે ચીરીને કાઢવું પડે, ઓપરેશન કરીને કાઢવું પડે. કોઈ થાય છે આપણે? કોઈ થાય છે? તો ભગવાન રક્ષા નથી કરતા. કેટલી ભૂલો ભગવાન આપણી માફ કરે દિવસમાં. ભૂલ ઉપર ભૂલ કરીએ, ભૂલ ઉપર ભૂલ કરીએ, તોય ભગવાન કે એકવાર મારી પાસે આવી હાથ જોડી અને દીન વચને કહેજે, મેં તો ગુનેગાર તેરા હે સ્વામીન મેરા, હું તારો ગુનેગાર છું બસ. તો ભગવાન એક દિવસના નહીં, એક વર્ષના નહીં, એક જન્મના નહીં, કરોડ જન્મના ગુના માફ કરી નાખે. કેવું પડે? ભગવાન કોઈના કોઈ રૂપમાં આવીને આપણી મદદ રાત દિવસ કરે છે. મહાપુરુષના રૂપમાં તમે જુઓ કેટલું આપણું ધ્યાન રાખે છે, એ ભગવાનનું જ રૂપ છે. કેટલી બધી રક્ષા કરે છે, એ બધા ભગવાનના રૂપ છે. ઝાડમાં રહીને ફળ આપે છે, તૃણમાં રહીને પણ જીવ પ્રાણી માત્રનું પોષણ કરે છે. કોઈના કોઈ રૂપમાં આવી ભગવાન અલગ અલગ, આવી તો કથા હજારોની સંખ્યામાં છે કે ભગવાન આ રૂપે આવીને આને દર્શન દીધા, આ રૂપે આવીને આને રક્ષા કરી, આ રૂપે આવીને આને બચાવી લીધો, આ રૂપે આવીને આના કામ કર્યા. લ્યો, આજ કળિયુગની અંદર પણ આ વસ્તુ બને છે, આજ પણ. માટે ભરોસો ડગવા ના દેવો. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા ફરતા ભગવાનનું નામ લેયા કરવાનું બસ. જ્યારે પણ તમે ભગવાનનું નામ લો ત્યારે ભગવાન હોકારો દે. ભલે આપણે નથી સંભળાતું, આપણે બેરાશીએ જ નથી સંભળાતું, એ ભગવાનનો વાંક નથી. અને મારું બેટી કઠણાઈ પણ એ જ છે ને કે આરું બધાનો હાદ આપણને સંભળાય પણ ભગવાનનો ન સંભળાય, ભગવાનનો સાદ આપણને ન સંભળાય, ભગવાન હોકારો દી આપણને ન સંભળાય. બોલો, બાકી ડગલે ને પગલે ભગવાન હોકારા દે છે. તમે જોજો, તમે તમે ખાઓ જમો, બે નળી છે અહીંયા. કેટલી નળી? એક અન્ન નળી ને બીજી શ્વાસ નળી. અન્ન નળીમાં અન્ન જાય, શ્વાસ નળીમાં શ્વાસ જાય. એ શ્વાસ નળીમાં અન્ન જાય તે શું થાય? બોલો, ઉધરસ આવે, તરત જ અંદરથી ભગવાન ઉભા, એ ઉભો રે, ઉભો રે, ધીરો રે, ધીરો રે, રોંગ વે, ખોટે રસ્તે માલ ઉપડ્યો છે, સ્ટોપ સ્ટોપ, તરત જ એમ ધક્કો મારીને કાઢ નાખે બહાર. અંદર જાય તો શું દશા થાય? કોણ કરે છે એ? ઉધરસ લાવે છે કોણ? ઉધરસ આવે છે ક્યાંથી? બોલો, મારે છે ને ધક્કો જવા દેલો. અન્નડીમાં જાય, નડી તો નડી જ છે પણ ન જાય, સેજ જાય એટલે તરત ધક્કો માર દે અંદરથી, બસ. હા, રોંગ વે ઉપર માલ જઈ રહ્યો છે. કોણ કરે છે? હું ગાવ એટલે તરત પેલું બગાસું આવે, જોજો તમે. ટાઈમ થઈ ગયો, હોઈ જા, મૂક મોબાઈલ એક બાજુ. પણ નહીં આવડો બગાસા ખાતો ખાતો આપણે થાય, મોબાઈલ ન ખાઈ જાય તો સારો, આખે આખો તોય ન મૂકે. તરત આપણને વોર્નિંગ આપી દે ભગવાન. કોણ કોણ આપે છે વોર્નિંગ બધી? સીધ તમને એમ થાય શરીરમાં તો ફડાક કરતી છીક આવે, એવી છીક આવે ને શરીર તમારે એકદમ તંદુરસ્ત થઈ જાય. આ છીક છે, આ શું કહે, ઉધરસ છે, ત્યાર પછી આ બગાસું છે, આ બધી આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. હા, બગાસું અમુક અમુક માણસને બગાસ જ ન આવે. બોલો, શરીર ખલાસ થઈ જાય, ઊંઘ વગર ખલાસ થઈ જાય. કહેવાનો અર્થ, આ બધી ભગવાનની પ્રેરણા છે. ભગવાન કેટલી વોર્નિંગો આપણને, તરત હોકારા આપે છે, જવાબ આપે છે, પણ આપણે નામ એટલું નથી દેતા એટલા હોકારા એ સામેથી આપે છે. ઘણી વાર તો આને ભલે ન દેતો, હું તો દઉં. એટલે ભગવાન કેટલા દયાળુ છે, નથી ભજતા
જેને રામ ન ભાવે ભગવાન રામ એને પણ ન ભાવે. સાંભળજો, જેને રામ ન ભાવે, કહેતા જેને ભગવાન નથી ગમતા, રામ એને પણ ભાવે નહીં, રામ એને પણ ન ભાવે. ન ભાવે એટલે એનું પણ પોષણ કરે. વિચારો, જે ભગવાનમાં નથી, આ ડોન્ટ બિલીવ ઇન ગોડ, અને ભગવાન એને કે આઈ બિલીવ ટુ યુ, હું તને, તું મને ભલે એમ કે મને ભગવાન નથી ગમતા, હું એમાં નથી માનતો, પણ ભગવાન કે હું તો તારામાં માનું જ છું. એક દ્રષ્ટિએ જોઈએ ને તો આ દુનિયામાં કોઈ નાસ્તિક નથી, કોઈ નાસ્તિક નથી. ઘણા કહે છે, ઘણા એવું કે હું ભગવાનમાં નથી માનતો, એનો અર્થ શું થયો? વિચારો, ભગવાન તો છે જ પણ હું નથી માનતો, એનો અર્થ શું થયો? ઈવડો એ ડાયરેક્ટ જ કહે છે કે ભગવાન છે. પેલું જોઈ તો અર્થ, તમે તો વિચારો એટલે ખબર પડે. યાર ભગવાનમાં તો ઈ માનતો ભલે નથી, પણ ઈ એમ નથી કહેતો ભગવાન જ નથી, એમ નથી કહેતો, પણ હું ભગવાનમાં નથી માનતો, એનો અર્થ ભગવાન છે ચોક્કસ, તું સાચો પણ હું ન માનું. લ્યો, આનો આવો અર્થ થયો. તો ભલે કઈ ન માન, પણ હું છું એટલું જ ખબર છે ને તને, તું છો એ સાચું છું, પણ હું તારામ નથી માનતો. તમે તું નાસ્તિક સાનો ભાઈ, તું તો આસ્તિક છો. હે, એટલે આવું છે, ભગવાનમાં વિશ્વાસ રાખવો. ભગવાન ધારે એવા રૂપ લઈ શકે છે, ભગવાન સતત આપણી મદદમાં છે. ભગવાનને જેટલું થેન્ક યુ કહીએ ને જેટલો એનો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. માટે ક્યારેય પણ જો આટલું યાદ રહે ને તો ભગવાનનું ભજન ના કરવું પડે, થઈ જાય, થઈ જાય ઓટોમેટિક ભજન, મંડે થાવા, ડગલે ને પગલે મંડે ભજન થાવા. ઓ નાતા નાતા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, નંદ સંતોના નામ લેવા, નદીઓના નામ લેવા, નાતા નાતા, ખાતા ખાતા કોળીએ નામ લેવા, ગપ્પા ન મારવા. હો, આપણે શું કરીએ છીએ ખાતા ખાતા? આપણે નથી ખાતા, ઠાકોરજી જમે છે. કોણ જમે છે? આપણી અંદર રહીને આપણા હૃદયમાં જે ધબકારા ચાલુ છે ને, ભગવાન બેઠો છે અને આપણે એને આ ભોગ લગાવીએ છીએ, એને આપણે જમાડીએ છીએ અહીંથી મુખમાં નાખીને. હા, ભગવાન વૈશ્વાના રૂપે અગ્નિ રૂપે અંદર બેઠા છે ને, એને આપણે આહુતિઓ આપીએ છીએ, યજ્ઞમાં આહુતિઓ આપી છે, આવી ભાવનાથી જમવું. હા, અને એ વાત સાચી છે, સાયન્ટિફિક છે, શાસ્ત્રીય છે. માટે હવે પછી થોડો સુધારો કરી નાખો. હસતા હસતા ને મશ્કરી કરતા ને વાતો કરતા ને હિહી હા હા કરતા ન ખવાય. જે ભગવાનને ભૂલીને ખાય છે એ પાપ ખાય છે, જે ભગવાનને ભૂલીને પીવે છે એ પાપ પીવે છે, જે ભગવાનને ભૂલીને જે કામ કરે છે એ પાપ કરે છે, ગીતામાં લખી છે. માટે જમતા જમતાથી શરૂઆત કરો, જમતા જમતા ભગવાનનું નામ લે. હા, હસી ખુશીની વાત થોડું આમે આમે આમાં મોઢું બગાડીને ન ખાવું, હસતા હસતા ખાવું. પ્રસન્ન વદને ખાવાથી એ એ એ ખોરાક અમૃત બને છે, પચે છે. ઘણા તો એવું મોઢું બગાડીને જમતા હોય, આપણને લાગે કે હું અંદર આપ કંઈ કડવું નાખી દીધું છે. શું હસતા હસતા જમવાનું, ભગવાનને જમાડું છે એવી ભાવનાથી જમવાનું, કોળીએ કોળીએ ભગવાનના નામ લેવાના. અરે તમે જુઓ પછી, આ હા હા હા, તમને આખો દીધે આ હા 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 હા, કારણ કે તમે જમ્યા નથી, ભગવાન જમ્યા છે. કોણ જમ્યું છે? અને જમવાની તમારી ક્રિયા ભક્તિ બની જાય, ભક્તિ બની જાય. બોલો, જમવાની ક્રિયા ભક્તિ બની જાય. આજનો સુવિચાર, અને આવું જ્યારે થાય તો આવે જીવન જીવવાની મજા. પુરુષોત્તમ ચરિત્રની કથા ચાલે છે, દલપતરામ કવીશ્વર સુંદર મજાની કથા લખે છે, 14મા અધ્યાયની કથા ચાલુ છે. છેલ્લે ધર્મપિતા ભક્તિ માતા બંને જણા અયોધ્યામાં હનુમાનગઢીએ જઈ હનુમાનજીની આરાધના કરી છે, સ્તોત્રનો પાઠ કર્યો, મંત્ર જાપ કર્યા. એક દિવસ સુતા અને સપનું થયું, સપનામાં સાક્ષાત હનુમાનજીએ દર્શન દીધા. હવે તમારું દુઃખ દૂર થશે પિતાજી, તમે વૃંદાવન જાઓ,
सुपन बात सब सत्य ही मानी, धरी अंतर हनुमत की बानी। सुत को रखी के मातुल गेहा, चले दंपति सहित स्नेहा। वृंदावन हनुमान जी नी आज्ञा छे, हनुमान जी नू केवू छे तमे वृंदावन जाओ। बन्ने जणाए तैयारी तो करी, साथे लेवानू जे काई लीधु, बीजू तो काई हतु नहीं, बधु लूटाई गयु तू। शास्त्र में लख्यू छे ते दिवसे ज्यारे घर थी निकला ने त्यारे एमने थींगड़ा माड़ेला कपड़ा पहेर्या था, 8-10 टुकड़ा भेगा करीन भक्ति माताए साड़ी पहेरी थी। तमे विचार करो, आ भगवानना मां बापनी हालत जुओ तमे। आ एमनम आपणे सुख्या नथी, એમની બલિદાની છે, એમને આ સહન કર્યું ત્યારે આપણે એમની ત્યાં લાડવા ખાઈએ છીએ। એ ભક્તિ માતાએ, ધર્મ પિતાએ સહન કર્યું, એટલું બધું બહુ દુઃખ વેઠ્યું, આપણું દુઃખ એમને લઈ લીધું ત્યારે આપણે સુખિયા છીએ। માટે કદી ધર્મદેવ ભક્તિ માતાને ભૂલવા ના જોઈએ। અને એણે એટલું સહન કર્યું ને ત્યારે એ પોતાના પુત્ર ઘનશ્યામની સાથે, હરિકૃષ્ણની સાથે આજ સિંહાસનમાં મૂર્તિ રૂપે પ્રત્યક્ષ બિરાજે છે। અને ત્રણ ટાઈમ પાંચ ટાઈમ મેવા મીઠાઈ નહી રાજભોગ જમે છે, એની આરતીઓ થાય છે, ભગવાનની સામે બાજુમાં એની પ્રતિષ્ઠાઓ થાય છે, લાખો માણસો દર્શન કરે છે સિંહાસનમાં, સોનાના સિંહાસનમાં માં ભક્તિ અને ધર્મ પિતા બિરાજે। વડતાલમાં તમે જુઓ, અમદાવાદમાં તમે જુઓ, ગઢડામાં તમે જુઓ, જૂનાગઢમાં તમે જુઓ, ભક્તિ માતા ધર્મપિતા સિંહાસનમાં બિરાજે છે, ભગવાનની જેમ પૂજાય છે। કારણ ભગવાન માટે એને, બીજા માટે, આપણા માટે એને આટલું બધું કર્યું। એક ચિંતા હતી બંનેને કે દીકરાનું શું કરીશું, આપણે તો જઈએ વૃંદાવન પણ આ રામ પ્રતાપનું, તો કે પહેલી વખત કાશી ગયા હતા આપણે, અયોધ્યા આવ્યા હતા ત્યારે શું કર્યું હતું, તો કે મામાને ઘેરે મૂકી દીધા હતા। ફરી પાછા રામ પ્રતાપને મામાને ઘેર મૂકી આવ્યા, નાના દીકરાને હારે લઈને ક્યાં ફેરવે, એ વખતે કંઈ આવી ટ્રેનો, પ્લેનો, ગાડીઓ, ટ્રકો, બસો નહોતી, ચાલીને જવાનું, જંગલ સોસરું જવાનું, કોઈ પાકા રસ્તા નહીં, કોઈ પ્રકારની સુવિધા નહીં, વચ્ચે કંઈ જમવાની વ્યવસ્થા નહીં, મળ્યું તો ઠીક છે, નહીં તો હરે હરે આ છોકરાની શું દશા થાય। મામાને ઘેરે મૂકી સુતકુ રખી કે માતુલ ગેહા, ચલે દંપતી સહિત સનેહા। આનંદથી બંને જણા એ ભગવાનનું સ્મરણ કરતા કરતા, હનુમાનજીને યાદ કરતા કરતા બંને જણા વૃંદાવનના માર્ગે ચાલતા થયા। નેમી સારણ મે સો આયે, वहां से वृंदावन को पाए। नेमिक्षण क्षेत्र ना ए जंगल माथी पसार थता वृंदावन मा आवी गया, पहुंची गए। एक महीनो थयो, केटलो बेकिन यहां थी आम थी उत्तर प्रदेश मा जावे, छप्पया पण उत्तर प्रदेश मा, वृंदावन पण उत्तर प्रदेश मा। एक महीनो चालता भूख्या अंतरश्या વૃંદાવન પહોંચ્યા, અને વૃંદાવનની ભૂમિમાં જ્યાં પગ મૂક્યો ને, ઓહો, આ તો ભક્તિની ભૂમિ, આ તો ભક્તિની ભૂમિ, શ્રી કૃષ્ણની ભૂમિ, ગોપીઓની ભૂમિ, મહાન મુક્તોની ભૂમિ। આજ પણ શ્રી કૃષ્ણ ત્યાં વિહાર કરતા હોય આપણને અહેસાસ થાય, વૃંદાવનની ભૂમિ અતિ રમણીય ભૂમિ, અતિ હરિયાળી ભૂમિ, અતિ અલૌકિક મહિમાવાળી ભૂમિ। હા, ઉત્તર પ્રદેશમાં જાઓ ને ત્યારે ગોકુળ, મથુરા, વૃંદાવન જવું દર્શન કરવા, પ્રેરણા મળે। આજ પણ આપણને લાગે કે હા હા, આજે અહીંયા ભક્તિ મહારાણી રમતી હોય, કૂદતી હોય, નાચતી હોય દરેકના હૃદયમાં, વહેલા અમે તો ત્યાં વર્ષો પહેલાં ગુરુજીની આજ્ઞાથી એક્ઝામ આપવા સંતો જતા, વૃંદાવન આપણું સેન્ટર કાશીનું, સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયનું એનું સેન્ટર હતું, ત્યાં પરીક્ષા ત્યાં આપવા જવાનું વૃંદાવન।
15 દી રોકાવાનું થાય ત્યાં. પણ હવારે વહેલા 4:30 વાગે ને 4:30 આખું વૃંદાવન ગાજી ઉઠે, રાધે રાધે ધૂન ભજન ને કીર્તન શરૂ થઈ જાય. 300 થી વધારે તો આશ્રમ હશે ત્યાં, કેટલા 300 થી વધારે, ગલીએ ગલીએ આશ્રમ. હે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ શરૂ. સામે આમ આમ ગલીઓમાં હેલા જાઓ ને તો જેટલા ભૂદેવો હામાં મળે ને, જે વ્યક્તિ હામાં મળે ને, રાધે રાધે બાબા, રાધે રાધે ભાઈ, રાધે રાધે, જે હામાં બોલે ને રાધે રાધે બોલવાનું. આપણે તો ઊંધું ગાલીને બેયા જઈ અહીંયા બધા, તમે જો બોલે પેલાના જમાને બધું આમ આમ કોઈ પણ, હું તો કહું છું ગમે આમ છેવાડેનો માણસ રહેતો હોય ને તો એ હામો મળે ને, ભલે ને ભાગોળથી વાડીએ જતા હોય એ રસ્તેથી, પણ આવ છેવાડેને માર્ગે રહેતો હોય સમજી જાઓ, એ માણસ પણ હામો મળે ને, ભલે ને હાથમાં ડબલું હોય તો આમ હાથ લાંબો કરીને રામ રામ, શું કે રામ રામ. કેવી સંસ્કૃતિ ને હવે, હગો ભાઈ હામો મળે, રોજ ભેગા કામ કરતા હોય તો ના બસ. કેમ નીકળા એમ કે કા, નીકળવું નહીં અમારે, ક્યાં ઉપડ્યા, હું હાલે છે, આવન જરા હુવાઈન કરીએ. રામ શ્યામ ઘનશ્યામ નીકળી ગયું બધું, આવું થઈ ગયું. અને વૃંદાવનમાં તો આજ પણ હો, રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ. અમે ચાલ્યા જતા હતા રોડ ઉપર, એક્ઝામ આપવા માટે જતા હતા સ્કૂલે. સંતો બધા હારે હતા, એક સ્વામીને નંબર બહુ જાજા, લગભગ 5-5 ને 6-6 નંબરના ચશ્મા પહેરેલા, જાડા બિલોરી કાચ જેવા. અચાનક શું થયું, રોડ ઉપર ચાલતા હતા ને એક ઝાડ ઉપરથી એક વાંદરો કૂદ્યો અને સ્વામીને આમ ઝપાટ મારીને ચશ્મા લઈને વયો ગયો, ઝાડ ઉપર ચડી ગયો. અમે તો ઉભા રહી ગયા, કારણ કે પેલા સ્વામીને દેખાય નહીં કાંઈ ચશ્મા વગર. તાત્કાલિક ચશ્મા લાવવા ક્યાંથી, અને પરીક્ષા આપવાની તૈયારી, 1.5 કલાકમાં પહોંચવાનું. ઉભા રહી ગયા બધા, આમાં કરીએ, લઈ 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 એ સમજે, આપણે એ થોડો માણસ છે. તો ત્યાંથી એક ભૂદેવ કોઈ બ્રાહ્મણ બટુક નીકળ્યા, ક્યાં બાત હૈ બાબા, તો કે દેખો સ્વામીજી કા ચશ્મા લેકે બંદર ચલા ગયા, વાંદરો બંદર લેકે ચલા ગયા. અબ નહીં દેગા વો ચના સે ભી નહીં દેગા, મમરા સે ભી નહીં દેગા, ફળ સે ભી નહીં દેગા, તો ચાહીએ ચશ્મા, તો ચાહીએ ઇસલે પરીક્ષા કેસે દેંગે, ચાહીએ ને, તો એસા કરો રાધે રાધે બોલો, કે શું કીધું, રાધે રાધે બોલો, ચશ્મા મિલ જાયગા આપકા. તો સંતો બધા ભેગા થઈને રાધે 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 બોલ્યા ને, તો એ વાંદરો નીચે ઉતરીને ચશ્મા આપીને વયો ગયો ઉપર. તો વિચારો ન્યાના વાંદરા રાધે રાધેમાં સમજેશ, એટલે ભક્તિની ભૂમિ છે વૃંદાવનની વાત આવી ને, બહુ વૃંદાવનની વાત ન્યારી છે. હા, બહુ ભક્તિ, બહુ ભજન, દંડવટ કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, એવા શણગાર કરતા હોય. આજે ત્યાં મંદિરોમાં તમે ઇસ્કોન મંદિર જાઓ ને વૃંદાવનમાં, એવા શણગાર, અદભુત શણગાર, રાધા કૃષ્ણના એવા શણગાર, તમે એમ જોતા રહી જાઓ. અને નાચે બધા હાથમાં કરતાલ ને ઢોલક ગળામાં નાખી એ વગાડતા હોય, હરે રામા હરે રામા હરે કૃષ્ણા હરે કૃષ્ણા. અને આરતીના દર્શન કરવા જેવા, તમારા ઇસ્કોન મંદિરની આરતીના દર્શન કરો ને મજા આવી જાય, એવા પાગલ થઈને હાથ ઊંચા કરીને નાચતા હોય બધા. 1.5 કલાક આરતી થાય, બોલો, કલાક કલાક નાચે બધાય, ભક્તિમાં તરબતર થઈ જાય, કોઈને કાંઈ, બસ ભગવાન સિવાય, ભગવાન સામે જોતા હોય અને ભગવાનની સામે એને રાજી કરવા માટે નાચતા હોય. કેવી ભક્તિ જો, આપણે તો કંઈ ઊભા થવાનું હોય, આ બધા આટલા બધા ઢોલકા વાગે, આટલા ખંજીરા મંજીરા વાગે, તોય આમ આપણે આમ આમ વાહડો ભરાવીને ઊભા કરવા પડે, ઊભા ન થાય, મને રહેવા દે, એ મને રહેવા દે, એ મને નહીં ભાવે, હે ખાવા બે તાર તને લાડવા જ ખાઈ જાય, નાચતા શું થાય છે, કે ના 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 મને નહીં, મને શરમ આવે, કે લો શરમ આવે એમાં, ભગવાનની આગળ નાચવામાં શરમ આવે, હવે કોઈ શરમાતા નહીં હો, બસ એ તો લાવો છે એક
આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી ઘૂંઘરા બાંધી પગે ઘૂંઘર બાંધ સ્વામી નાચે. હા, પાગલ થઈ જાય ભગવાનની સામે નાચતા હોય. દાસપણું છે, નિર્માનીપણું છે, અને ભગવાનને બહુ ગમે છે. જેટલા તમે નાચો ને ઊભા થઈને, હા, એટલું ભગવાનને બહુ ગમે. કારણ કે દાસ હોય નાચી શકે, હા, બહુ ખાસ હોય નો નાચી શકે, દાસ હોય જ નાચી શકે. દાસ ભગવાનને બહુ ગમે, અને દાસનો દાસ તો અતિ ગમે. દાસત્વ ભાવ આપણામાં આવે એટલા માટે આ નાચવાની ક્રિયા છે. હા, ભૂલી જાય શરીરનું ભાન ને નાચે. હા, નામ ભૂલી જાઓ, ગામ ભૂલી જાઓ, જાત ભૂલી જાઓ, અને પછી નાચો ભગવાનની સામે. એકલા એકલાય નહીં ચાહે, એવું કે ને ગુરુજી, જો ઘણી વખત અહીં કીર્તન ગાતા હોય તો ગુરુજી ઘણી વાર કે આજ તો કરતાલ લઈને હાથમાં એમનો આય નાચી લીધું, આજ તો ભગવાનની સામે ગુરુજી નાચતા હોય રૂમમાં બે. અહીંયા ઘણી વખત તો તમે જો આ કીર્તન ભક્તિ ચાલતી હોય તો પડીને હાથમાં ખંજરી લઈને નાચવા માંડે, ભાન ભૂલી જાય. એટલા મોટા પુરુષ, કેટલી ઊંચી સ્થિતિ છતાંય હાવ નાના બાળકની જેમ નાચવા માંડે. વૃંદાવનમાં નાચે બધા લોકો, ગાય સતત હાલતા ચાલતા. બસ ત્યાં જમે તો દિવાલે દિવાલે તમને રાધે 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 રાધે, જાડવે જાડવે તમને રાધે 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 લખેલું મળે. એવી વૃંદાવનની ભૂમિમાં ધર્મદેવ ભક્તિ માતા પહોંચ્યા છે. નિરખે કૃષ્ણ છબિ સુખકારી, પુષ્પ દોલ જુલત ભયહારી. એ વખતે ફૂલદોલનો ઉત્સવ, અને એવો ફૂલોથી આખું વૃંદાવન શણગારેલું. શ્રી કૃષ્ણ નારાયણને એ ઝુલાવતા લોકોને પદો ગાતા, હો ઝૂલે હિંડોળે શ્યામ સુંદર ઝૂલે હિંડોળે. એ ઝૂલણના એ સુરદાસજી તુલસીદાસજીના મોટા મોટા કવિઓના મીરાબાઈના એ ભજનો ગવાય, હા કીર્તનો ગવાય. અને ત્યાં તો કીર્તન ભક્તિ આજ પણ તમે જુઓ ને આ હવેલીઓમાં, વૈષ્ણવ ધર્મની અંદર હવેલીઓ, અને હવેલીઓમાં આજ પણ 5 ટાઈમ કીર્તન ભક્તિ થાય. બપોરે થાય, ભગવાનને જમાડતા પહેલાં થાય, પાછી જમીન પછી થાય, પછી 4 વાગે થાય, પછી રાત્રે થાય, સવારે વહેલી થાય. 5 વખત જેમ આપણે માનસી પૂજા કરીએ ને એમ 5 વખત આજે અમેરિકામાં હવેલી છે. એક બહુ સારા આપણા સંતો સાથે, સુબ્રત સ્વામી સાથે બધાય બહુ સંકળાયેલા હેતપ્રીતથી હવેલીના વૈષ્ણવો છે. ત્યાં ક્યારેક અમારે જવાનું થાય એમના પ્રસંગમાં, હું તો ગયેલો છું. સ્પેશિયલ માણસો ત્યાં રાખે, અને એવા હવેલી સંગીત, હા સ્પેશિયલ ક્લાસિકલ, પ્યોર ક્લાસિકલમાં, રાગ રાગિણીમાં એક મૃદંગ હોય અને તાનપુરો હોય, બીજું કાંઈ ન હોય, અને ગાતા હોય મસ્તીથી. તમને એમ કલાક ગાઈને એમ બેહી રહેવાનું મન થાય, એટલું સરસ સૂરમાં, સમજ્યા, એટલું સરસ ગાય, આપણે મજા આવી જાય. ભક્તિ ભક્તિ છે ભગવાનની સામે ગાવું, અને એ ક્રમ છે, એક નિત્યક્રમ છે. આપણે તો સાંજે થોડી વાર થતું હોય તો હવે તો કીર્તન ભક્તિ હાલે છે ને એમાં હું હાલો થોડો આટો મારી આવી એટલે. હવે તો કેવું થઈ ગયું છે કે સભાની પહેલા કીર્તન ભક્તિ પ્રારંભ કરો, એટલે પ્રારંભ કરીએ એટલે આ બધાને એમ થાય હજી તો કીર્તન ભક્તિ હાલે છે ને, કથા ક્યાં શરૂ થઈ છે, એ નિરાતે જઈશું. બોલો, હવે મનમાં મેન્ટાલિટી એવી, હજી કીર્તન હાલે છે ને, બોલો. અને કીર્તન ભક્તિનો ક્યાં ઉપયોગ કરીએ ખબર છે આપણે, માણસો ભેગા કરવામાં. કીર્તન ભક્તિ કરો, સંતો ભક્તો જાઓ, ત્યાં સુધીમાં બધા માણસો ભેગા થઈ જાય, અને જેવા ભેગા થાય એટલે કીર્તન ભક્તિ સ્ટોપ. હવે કે હવે હોલ ભરાઈ ગયો છે, હવે રાખો. તમે કેવો સદુપયોગ કરીએ છીએ આપણે, કહો તો મને, સેના માટે ઉપયોગ કરીએ છીએ? પેલો મદારી હોય ને, ડાકલું વગાડે, ડાક 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 ડાક, ત્યાં સુધી માણસો બધા ભેગા થઈ જાય, ડાકલું બંધ થઈ જાય, એટલે બધી હરફ કાઢે બહાર. કેટલી ઊંચી વસ્તુ છે કીર્તન ભક્તિ, તો બહુ ઊંચી વસ્તુ છે, બહુ ઊંચી વસ્તુ છે. કલો તદ્ધરી કીર્તનાદ, ભાગવતમાં લખ્યું, કળિયુગમાં કીર્તન ભક્તિ જેવી એક શ્રેષ્ઠ ભક્તિ નહીં. માત્ર કલો તદ્ધરી કીર્તનાદ, માત્ર કળિયુગમાં કીર્તન ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. વિચારો, એક જ હરેર નામ હરેર નામ હરેર નામ કેવલમ, એક ભગવાનનું નામનું કીર્તન કરે એટલી જ વારમાં
આ જીવનું આત્યંતિક કલ્યાણ થઈ જાય છે. ભલે બીજું કાંઈ તપ ના કરે, જપ ના કરે, બીજું કાંઈ સાધના ના કરે, ભલે કરોડોના દાન ન કરે, ભલે તીર્થયાત્રાઓ ઘાડા પગે ન કરે, માત્ર કીર્તન ભક્તિ ગાય અને સાંભળે એટલી વારમાં મુક્તિ થાય છે. મુક્તિ થાય કીર્તન ભક્તિ કળિયુગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. ભગવાનને રાજી કરવા માટે, આત્યંતિક કલ્યાણ માટે, સુખી થવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો એ કીર્તન ભક્તિ છે. આજ પણ વૃંદાવનમાં કીર્તન ભક્તિ ફૂલી ફાલી છે. દરેક જ્યાં જ્યાં વૈષ્ણવના મંદિર હોય ત્યાં ભક્તિ બહુ થાય, કીર્તન આરાધના બહુ થાય. હવેલી સંગીત આખું જુદું સંગીત છે, એ ઘરાના છે, હવેલી ઘરાના, અને એ જ પદ્ધતિથી ગવાય. અત્યારે તો પછી તો આ રાગ રાગેણી ને બધું બદલાઈ ગયું ને બધું શંકર થઈ ગયું. કેવું થઈ ગયું? શંકરનો અર્થ જો બધા બદલતા નહીં પાછા. હા, વર્ણ શંકર કહેવાય ને, આ એવું કરી નાખ્યું છે બધું. હા, કોઈ રાગ બાગના ભૂકા કરી નાખ્યા બધા, રાગના ઢાળના તો ખૂન થઈ ગયા. હા, એવા ડિસ્કો દાંડિયામાં ભગવાનના મોટા મોટા સંતોએ લખેલા કીર્તનો, એને કલ્પના ન હોય કે આ લોકો મારી આ કીર્તનની દશા કરી નાખશે. રાગો ફેરવીને મરોડીને ભાંગીને તોડીને નવરા કરી નાખ્યા. પહેલાં તો એવા સુંદર સિમ્પલ ઢાળ અને એટલા ભક્તિપરાયણ ઢાળ, ક્લાસિકલ રાગ રાગીણી શાસ્ત્રીય રાગોની અંદર પદો ગવાતા સુરદાસજીના, તુલસીદાસજીના, નરસિંહ મહેતાના, મીરાબાઈના, મુક્તાનંદ સ્વામી, એટલે તમને સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય કવિ મુક્તાનંદ સ્વામીના પદો, રામાનંદ સ્વામી સ્વયં પોતાના સદગુરુ પણ એ ગાન કરતા, કેવા પદો છે વિચાર. આજ પણ હજારોની સંખ્યામાં આપણા સંપ્રદાયમાં જેટલા લોક ઢાળની અંદર પદો છે એના કરતા વધારે શાસ્ત્રીય રાગોમાં પદો છે. 80% થી વધારે શાસ્ત્રીય રાગોમાં છે. અને બધું થોડું સંગીત મરી પરવારવા માંડ્યું, એમ છે કોઈ શીખે નહીં. હા, એના માટે મહેનત છે ને. હા, કલાક કલાક, અડધો કલાક, પોણો કલાક, બબે કલાક રિયાઝ કરવા બેહવું પડે, ગળાને કેળવવું પડે, આ બધું શીખવું પડે. પ્રેક્ટિસ તો રિયાઝ ઈ કળા. સંગીતમાં તો એવું, જો કરેગા રિયાઝ વહી કરેગા રાઝ. સંગીતમાં એવું છે, જો કરેગા રિયાઝમાં કટા ચડે, કીડીઓ ચડે, કંટાળો આવે, એમાં શરૂઆતમાં તો ભયંકર શ્રદ્ધા રાખવી પડે. શરૂઆતમાં જો હરકું એને ડાળો પડી ગયો તો પછી મજા માંડે આવવા. શરૂઆતમાં તો ભોગ આપવો પડે, અને એ બધાને પોહાય નહીં, એટલો ટાઈમ હોય નહીં, એટલી મહેનત. આ તો મહેનતનો સબ્જેક્ટ, અને રિયાઝી કળા છે. એવું નહીં કે વાંચી લીધું તો આવડી ગયું, ના. ધીસ ઇઝ નોટ થિયરીકલ, ધીસ ઇઝ પ્રેક્ટિકલ, સમજ્યા. અને એ ભગવાનને રાજી કરવા માટે, અને તુરંત ભગવાન રાજી થાય. તમે જો તુરંત રાજી થાય. પેલું બહુ શ્લોક છે ને, યદ મત ભક્તા ગાયંતિ, યદ મત ભક્તા ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ, મત ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું યોગીઓના હૃદયમાં નથી રહેતો, હું વૈકુંઠમાં નથી રહેતો, તો જ્યાં મારા ભક્તો પ્રેમથી મને ગાય છે, મારા નામનું કીર્તન કરે છે, મારા ગુણોનું ગાન કરે છે, ન્યા હું રહું છું, અખંડ મારો ન્યા વાસ છે. એટલે હાલતા ચાલતા કીર્તનો સાંભળવા હો, મોબાઈલમાં કીર્તન જ નીકળવા જોઈએ, બીજું કઈ કચરો બચરો ઉકુસું ભૂસું ના નીકળવું જોઈએ. ચાલ્યા ચાલુ રહે, તમે ટાઈપિંગ કરતા હો ને, ટાઈપિંગ કરતા કરતા કીર્તનો મૂકી શકાય, કઈ ધીરા ધીરા, કોઈને ડિસ્ટર્બ ન થાય, આપણને મજા આવે. કીર્તનો વાગતા હોય, સંગીત વાગતું હોય, ટાઈપ કરતા હોય તો તમે જો 2 કલાક ક્યાં જાય ખબર ન પડે. હા, બાથરૂમ જાઓ તો ભૂલી જાઓ તમે, બોલો, ભૂખ લાગી તો ભૂલી જાઓ તમે. હા, મજા આવે. ઘણા ને પેલા આપણે જસુ કાકા નહોતા, એ મોબાઈલમાં મૂકી દે, ચાલ્યા કરે ને, એ વાયગા કરે ને, કેવી મજા. એટલે મોબાઈલમાં ચાલુ રાખવાનું, રસોડામાં હોઈએ કે સેવા કરવા ગયા હોઈએ, ખિસ્સામાં તરત ધૂન ચાલુ હોવી જોઈએ, સંભળાવી જોઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આવી આદત પાડી દેવી જોઈએ, સહેજે સહેજે ભક્તિ થાય. અમારે જસુદા, આપણે શું નામ છે, જગુદાદા, લો ખિસ્સામાં એ હાઈલા જતા હોય ને તો કથા ચાલતી હોય. આપણે તો ક્યાંથી કોણ બોલે છે આ, તો કે ગુરુજી બોલે છે ખિસ્સામાંથી.
બોલો. હા, મોબાઈલ ચાલુ હોય, પેલું હોય ને, આ પેલું છે ને રેકોર્ડર, લ્યો તો એમાં સંતોની કથા ને કીર્તનો વાગ્યા કરે આખો દિવસ. કેવી મજા, સમજ્યા? નાના મોબાઈલમાં આવે હો એવું ઘનશ્યામ ભગત. હા, નાખી દેવું, બીજું ત્રીજું કરવું એના કરતાં સારું. અને તમારે તો આ ડગેરા છે મોટા મોટા, હા એમાં તો ખાસ નાખી દેવું, કીર્તનો વાગવા જોઈએ. હા, અત્યારે આદત પાડી દો, ભક્તિ છે સેજે સેજે, આ તો ભગવાનનું વરદાન છે, આ તો ભગવાનની આપેલી ભેટ છે, માટે સેજે સેજે ભક્તિ થાય. કેવા સાધનો ભગવાને આપી દીધા આપણને, જોત ખરા, એનો સદુપયોગ કરવો. શ્રી કૃષ્ણ છબી સુખકારી પુષ્પ દોલ ઝુલત ભય હારી પ્રદક્ષિણા કરી ગોવર્ધન કો બેઠે દંપતિ નિરખત બન કો. આખી ગોવર્ધનની બંને જણાએ પ્રદક્ષિણા કરી, અને પ્રદક્ષિણા કરીને જ્યાં એક કાંતમાં એ જંગલમાં પ્રવેશ, આખો જંગલ છે આજે પણ તમે ગોવર્ધન પહાડ, હવે ધીરે ધીરે ઓછો થતો જાય છે કળિયુગના હિસાબે, પણ ગોવર્ધનની પરિક્રમાનો બહુ મોટો મહિમા છે. જે પણ ગોકુળ વૃંદાવનની યાત્રાએ જાય તે ગોવર્ધનની પ્રદક્ષિણા કરતા હોય છે, મહિમા છે. એ પ્રદક્ષિણા કરીને વનની અંદર જ્યાં બેઠા છે તબ હી, હવે એક કામ કરીએ, આજ બેસાડી રાખીએ, ટાઈમ થઈ ગયો છે. મરીચ્યાદિક ઋષિઓની મુલાકાત આવતીકાલે કરીશું. બધા જે ભેગા થાય છે એની મધુર કથા છે, એ કથાને આજે અહીંયા વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.